એક હજાર ટકા ગેરંટી હું તમને આપું છું કે તમે જો આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશો તો દુનિયાનો કોઈ પણ વાયરસ તમારા શરીરમાં જલ્દીથી પ્રવેશ નહીં કરી શકે આયુર્વેદની અંદર ચરકઋષિએ જે નિયમો બતાવે છે એમાંના કેટલાક નિયમો હું તમને બતાવું તો નિયમ નંબર એક દરરોજ સવારે ઊઠી એક ગ્લાસ ગરમ પાણી લો તમારી પાસે જો ગળો હોય તો એ ગળો તુલસીના પાન વીસથી પચીસ લેવાના એની અંદર લીલી હળદર હોય તો ટુકડો લીલી હળદર અથવા ચોથા ભાગની ચમચી હળદરનો પાવડર એટલે કે દળેલી હળદર નાખવાની ત્રણ ચાર કાળા મરી નાખવાના અને એ પાણીને બરાબર ઉકાળવાનું ચોથા ભાગનું પાણી રહી જાય પછી એની અંદર તમારી પાસે દેશી ગોળ હોય કેમિકલ વગરનો એનો એક ટુકડો તમે એડ કરી શકો છો અથવા મધ હોય ઓરિજિનલ તો એ મધ અડધી ચમચી તમે એડ કરી શકો છો અને આ નિયમિત તમે જો પીશો તો તમારી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે એ પાવરફુલ થશે નિયમ નંબર બે દરરોજ સવારે ગરમ પાણી પીવાનું રાખો ઉકાળીને ઠંડુ કરીને ઊંફાળું પાણી પીવો જેમ આપણે ચા ગરમ પીએ છીએ એ રીતે એક ગ્લાસ પાણી ગરમ લેવાનું એ પાણી પીતા ઓછામાં ઓછો ત્રણથી ચાર મિનિટનો સમય થવો જોઈએ ગૂંટડે ગૂંટડે ધીમે ધીમે પાણી પીવાનું તો એના કારણે ગરમ પાણી પીવાથી આપણા ગળાની અંદર કંઈક વાયરસના સૂક્ષ્મ જીવાણુ હશે તો ગરમ પાણી ધીમે ધીમે પીશું તો એ દૂર થઈ જશે નિયમ નંબર થ્રી દરરોજ દિવસમાં એક વખત એક ગ્લાસ ઊંફાળું પાણી લેવાનું એની અંદર અડધું લીંબુ નીચોવી દેવાનું અને એની અંદર ચપટી હળદર નાખી એને મિક્સ કરી અને ધીમે ધીમે ગૂંટડે ગૂંટડે પીવાનું એટલે હળદરથી તમારા ગળાની અંદર સોજો આવે છે કે કંઈ તકલીફ હશે તો એ હળદર જો તમે ધીમે ધીમે પાણી પીશો ગરમ ઊંફાળું હળદર નાખેલું તો એની અસર થશે એક સાથે જો ગ્લાસ ભરીને પાણી પી જશો તો એની અસર ગળામાં નહીં થાય એટલા માટે તમારે ધીમે ધીમે ગૂંટડે ગૂંટડે પાણી પીવાનું છે નિયમ નંબર ચાર અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવો ખૂબ જરૂરી છે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પાવરફુલ કરવી હોય તો શાસ્ત્રમાં પણ બતાવ્યું છે અને આયુર્વેદમાં પણ ચરક ઋષિ બતાવી છે કે ઉપવાસ એ બેસ્ટ બ્રહ્માસ્ત્ર છે ઉપવાસ કરવાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ થાય છે નિયમ નંબર પાંચ તમે દરરોજ જે કંઈ ખોરાક ખાઓ છો એ પેટ ભરીને ખાવાનું બંધ કરો તમને ભૂખ હોય એના કરતાં થોડુંક ઓછું જમવાનું રાખો અને રાત્રે બિલકુલ ભારે ખોરાક ખાવાનું બંધ કરી દો એટલે કે રાત્રે ભજીયા હોય સમોસા હોય કચોરી હોય મંચુરિયન હોય કે કોઈ પણ તીખી તળેલી કે એવી ભારે ખોરાક હોય તો એ રાત્રે હંમેશા માટે બંધ કરી દો અને રાત્રે હંમેશા ખીચડી કે દૂધ કે એવું જે નોર્મલ ખોરાક હોય જલ્દીથી પચી જાય પાચન થઈ જાય એવો ખોરાક લેવાનું શરૂઆત કરી દો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ છે એ પાવરફુલ થશે અને આપણે જો ભૂખ કરતાં વધારે ખાઈશું તો જલ્દીથી પાચન નહીં થાય અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમ છે એ કમજોર પડશે નિયમ નંબર છ દરરોજ સવારે ઊઠી અને પ્રાણાયામ કરો યોગ કરો વ્યાયામ કરો ઘરની અંદર રહીને અને હળવી કસરતો કરો પાંચ મિનિટ કપાલ ફાટી પાંચ મિનિટ અનુલોમ વિલોમ અને પાંચ મિનિટ ભદ્રિકા પ્રાણાયામ કરો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ છે એ પાવરફુલ થશે અને હા જ્યારે પણ તમે ઉપવાસ કરો ત્યારે ફળ અને ફ્રૂટ ખાવાનું ચાલુ રાખવાનું નિયમ નંબર સાત ફ્રીજમાં મૂકેલી કોઈ પણ વસ્તુ ખાવાની નહીં એટલે કે ફ્રીજનું પાણી ફ્રીજમાં મૂકેલું ઠંડુ દૂધ ફ્રીજમાં મૂકેલી ઠંડી સાસ કે ફ્રીજમાં મૂકેલા ઠંડા ફ્રૂટ કે ફળ પણ ખાવાના નહીં કારણ કે ઠંડી વસ્તુ તમે જેટલી ખાશો એટલી તમારા શરીરને નુકસાન કરે છે ફ્રૂટ અને ફળ કે એનો રસ તમે પી શકો છો ઉકાળીને ગરમ કરેલું દૂધ તમે પી શકો છો દૂધ હંમેશા રાત્રે પીવું ઘરમાં રહો સુરક્ષિત રહો એટલે કે જ્યાં સુધી આપણે ઘરમાં રહીશું ત્યાં સુધી આ વાયરસ તમને કે મને કોઈ અસર નહીં કરે જો ઘરની બહાર જઈશું કારણ વગર તો આપણે ક્યાંક ના ક્યાંક આ વાયરસથી સંક્રમિત થઈને આવીશું આપણા જીવનશૈલીની અંદર થોડું પરિવર્તન કરીશું અને આ નિયમોનું જો ચુસ્તપણે આપણે પાલન કરીશું તો જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી કોઈપણ પ્રકારનો વાયરસ હશે તો એ આપણા શરીરને જલ્દીથી ઇફેક્ટ નહીં કરી શકે અને આપણે જેટલું પણ જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી જીવી શકીશું પરંતુ મિત્રો એક ખાસ મારી આપ શરીરને વિનંતી છે કે આ નિયમોનું પાલન કરતા પહેલાં તમારી અંદર કોઈપણ પ્રકારની બીમારી હોય કોઈપણ પ્રકારની દવા ચાલતી હોય તો તમારે ડૉક્ટરની સલાહ કે વૈધની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એમણે જાતે ના કરતા નહીં તો બીજી કોઈ તકલીફ થઈ શકે છે એટલે તમને કોઈ પણ બીમારી હોય કોઈ રોગ હોય કે કોઈ દવા ચાલતી હોય તો તમારા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કે તમારા વૈધની પણ સલાહ લીધા પછી જ આ કામ કરવું છે થેન્કસ ફોર વોચિંગ આ વિડીયો થેન્ક યુ